નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલ નવી ભરતી પ્રોબેશન ઓફિસરની જેની અંદર પગાર વયમર્યાદા પરીક્ષા ફી લાયકાત પરીક્ષા પદ્ધતિ સિલેબસ આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડિયો અંત સુધી જોશો વિડિયોની શરૂઆત કરવી પહેલાં આપણે જણાવું કે વિડીયોમાં લાઇક જરૂરથી આપજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો કેમ કે અહીં તમને તમામ ભરતી વિશેની માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી આવી છે પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણની ની જેના ફોર્મ ભરવાની તારીખ છે વીસ સાત બે હજાર ઓગણીસથી થી ઓગણીસ આઠ બે હજાર ઓગણીસ સુધી આ ભરતીના ફોર્મ તમે ઓજસની વેબસાઇટ ઉપરથી ભરી શકશો ભરતીની ખાલી જગ્યાઓની વાત કરીએ તો કુલ જગ્યા નવ છે જેમાં બિન અનામતની સામાન્ય પાંચ જગ્યાઓ છે અને મહિલાઓ માટે બે જગ્યાઓ છે તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ માટે સામાન્યની બે જગ્યાઓ છે એ સિવાય અન્ય એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે પ્રથમ પાંચ વર્ષ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ફિક્સ વગર મળશે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વયમર્યાદા તારીખ ઓગણીસ આઠ બે હજાર ઓગણીસના રોજ ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એ સિવાય જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર હશે તે મળશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે બેચલર ડિગ્રી સોશિયલ વર્ક અથવા સોશિયોલોજી અથવા તો સાયકોલોજીની અંદર કરેલું હોવું જોઈએ એ સિવાય તમે કોમ્પ્યુટર વિષયના જાણકાર હોવા જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ પરીક્ષા ફીની વાત કરીએ તો અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી નથી પરંતુ જો તમે ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કર્યું હોય તો પરીક્ષા ફી પેટે સો રૂપિયા અને બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર ઓગણીસ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ પોસ્ટ માટે બે પ્રકારની પરીક્ષા લેવામાં આવશે જેમાં પેલી પરીક્ષા હશે સ્પર્ધાત્મક કસોટી ઓએમઆર અને ત્યારબાદ કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ ભાગ બે આમ કુલ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવશે ભાગ એક લેખિત કસોટીના અભ્યાસક્રમની વાત કરીએ તો તેનું પેપર એકસો ને પચાસ ગુણનું હશે અને સમય બે કલાકનો હશે જેની અંદર સામાન્ય જ્ઞાન ત્રીસ ગુણનું હશે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ વીસ ગુણનું પૂછાશે અંગ્રેજી વ્યાકરણ દસ ગુણ અને ખાસ વિષય કે જે લાયકાત ઉપર તમે આ ફોર્મ ભરેલ છે તેને અનુરૂપ નેવ ગુણના પ્રશ્નો પૂછાશે આમ કુલ મળીને એકસો પચાસ ગુણની લેખિત કસોટી હશે ત્યારબાદ ભાગ બે કોમ્પ્યુટર પ્રોફિયન્સી કાર્યક્ષમતા કસોટી આ કસોટી કુલ પિંચોતેર ગુણની હશે જેના માટે સમય એક કલાકને પંદર મિનિટનો રહેશે જેની અંદર એક્સેલ સ્પ્રેડશીટ પંદર ગુણ ઇમેઇલ કરવા પંદર ગુણ પાવર પોઈન્ટ પંદર ગુણ અને વર્ડ ટાઈપિંગ કે વર્ગ ફોર્મેટિંગ અંગ્રેજી તથા ગુજરાતીમાં ત્રીસ ગુણ આમ આ કસોટી કુલ મળીને પિંચોતેર ગુણની હશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રોને શેર કરજો અને આવી જ અન્ય બીજી ભરતીની તમામ વિગત માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત